બીજી બાજુ દાહોદમાં તસ્કરોનો આતંક દેખાઈ રહ્યો છે. એક જ રાતમાં 8 જગ્યાએ તાળા તૂટ્યા છે. સંજેલીમાં ત્રાટકેલા તસ્કરોએ મકાનના તાળા તોડીને લાખોની ચોરી કરી તસ્કરો ફરાર થયા. 7 મકાન તેમજ એક દુકાન મળીને 8 જગ્યાએ ચોરે મચાવ્યો છે આતંક. એક સાથે 8 જગ્યાએ તાળા તૂટતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. रकम थी 10 થી 15 तोला अंदर तो फोन आयो एटले अमे तैयारी में थे घरे आव्या रूम पर मारी तिजोरी तूटी गेली हती ने मारा दागीना बदा दोरो हतो चांदीनो आपणे सोनानो ने 6-7 तोला बीजू चांदी हतुं ने 3 तोला जेवुं सोनु हतुं ते बधुं गायब थई गयुं ने बदा तिजोरीना लॉक तूटी गया। तो गुजरात में हजू पण मावठू पीछो नहीं छोड़े। हवामान निष्णात नबलाल पटेल की आगाही है 12 થી 13 डिसेम्बरे वेस्टर्न डिस्टर्बन्स सर्जाशे तो 2 दिवस बाद वातावरण में आ सके फरी पलटो। 16 डिसेम्बरे पण वेस्टर्न डिस्टर्बन्स सर्जाशे तो गुजरात में फरी कमोसमी वरसाद थई शके छे। 14 થી 18 डिसेम्बरे गुजरात में मावठू थई शके छे। तो वातावरण में आवता पलटा ने लईने फरी एकवार वात करवामां आवी छे। नबलाल पटेले आगाही व्यक्त करी है। फरी गुजरात में मावठानी आगाही व्यक्त कराई है। હજુ પણ માવઠું પીછો નહીં છોડે અંબલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 12-13 તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 16 તારીખની આસપાસ ડિસેમ્બરની પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદ થશે. પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થઈ જશે અને અરબ સાગરમાં એક હવાના હળવા દબાણથી ચક્રવાત જેવી સર્જવાની શક્યતા રહેશે. તારીખ 8-9થી હલચલ જણાશે અને 12-13માંથી આ ડીપ ડિપ્રેશન અને કદાચ તેનાથી કંઈક વધારે ચક્રવાત થવાની સંભાવના ક્યારેક જવલ્લે છે. પણ ડીપ ડિપ્રેશન થઈ અને ત્યાંની અસરના કારણે તેના ભેજના કારણે दक्षिण सौराष्ट्र भागों वेस्टर्न डिस्टर्बन्स मर्ज થવાના કારણે અરબી સમુદ્રના ભેજની સાથે અરબ સાગર બંગાળ ઉપસાગરનો ભેજ અને આ કારણે તારીખ 14, 15, 16, 17, 18માં એક કમોસમી વરસાદની શક્યતા રહેશે. आर्टिकल 370 हटावવાનો નિર્ણય યથાવત છે ત્યારે આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે. આર્ટિકલ 370 પર કેન્દ્ર સરકારનો નિર્ણય લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયનો યોગ્ય ગણાવ્યો છે. તો 5 ઓગસ્ટ 2019 નો ચુકાદો યથાવત રહેશે તેવું કોર્ટે જણાવ્યું છે. આ તરફ જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. 370 પર કેન્દ્ર સરકારનો નિર્ણય બંધારણ પ્રમાણે જ છે તેવું તેમણે જણાવ્યું છે. તો બીજી બાજુ રાષ્ટ્રપતિને 370 હટાવવાનો અધિકાર પણ છે. आर्टिकल 370 अस्थायी व्यवस्था हती जेने हटावी जरूरी हती तो 370 ने हटावવાનો હેતુ જમ્મુ કાશ્મીરના એકીકરણ માટે છે તેવું સીજીઆઈ જણાવી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે તો 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ કાશ્મીરમાં આ ચૂંટણી યોજાવાની રહેશે. જમ્મુ કાશ્મીરને જલ્દી જ પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવશે તેવું સીજીઆઈ જણાવી રહ્યા છે. બીજી બાજુ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. सुप्रीम कोर्टे जणाव्युं छे ते प्रमाणे चूंटणी पंचने सप्टेम्बर 2024 सुधीमां जम्मू काश्मीरमां चूंटणी योजवाना निर्देश कर्या छे. तो आ तरफ सुप्रीम कोर्टमां 5 जजनी बेंचे चुकादो संभळाव्यो छे. जस्टिस सूर्यकांत अने जस्टिस गवईने चुकादो एक हतो ज्यारे जस्टिस खन्नानो अने जस्टिस कौलनो चुकादो अलग हतो. जो के बधा जज एक चुकादा पर सहमत थया हता तेवुं सीजेआईए जणाव्युं हतुं.